સાથે જ આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પણ સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે અંબાજી મંદિરે સંધ્યા આરતીમાં પહોંચ્યા, જ્યાં માતાજીની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. જ્ઞાનીબેને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો. માં જગદંબાના સાનિધ્યમાં દર્શન કરીને એ જ પ્રાર્થના કરી કે હે માં જગદંબા, જિલ્લામાં સુખમય શાંતિમય અને એક લોકશાહી ઢબે સંપન્ન આ ચૂંટણી સંપન્ન થઈ અને વિના વિઘ્ને આ ચૂંટણી પાર પડી એ બદલ માં જગદંબાના આશીર્વાદ આખા જિલ્લાના તમામ લોકો ઉપર રહ્યા છે. અને આ બનાસકાંઠાના જિલ્લાના મતદારોએ કરી બતાવ્યું કે લોકશાહી આજે પણ જીવંત છે. અને હવે વાત કરીશું ગરમી રેકોર્ડ તોડશે તેની. તો ગઈકાલે મતદાનના દિવસે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી. અનેક શહેરોમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું. 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં સિઝનનું સૌથી ઊંચું તાપમાન ગઈકાલે આપણને જોવા મળ્યું. ભુજ અને સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રીની આસપાસ પારો જે છે તે જોવા મળ્યો. રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, તો ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. અમરેલી અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નોર્થ વેસ્ટરલી ચલ રહી હૈ જિસસે જિસકે કારણ દો મતલબ દો દી ઓર ભાવનગર મેં હીટ વેવ કા વાર્નિંગ દી ગઈ હૈ ઓર પાંચ આને વાલે 5 દિનો કે લીએ કોસ્ટલ એરિયામાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન દિયા કી વાર્નિંગ હૈ ઓર જો ડે 6 ઓર ડે 7 મેં બાત કરેંગે જો આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ તો એક ફ્રેશ WD નોર્ધન પાર્ટ કો ઓફ ઇન્ડિયા કો એપ્રોચ કર રહા હૈ ઇસ ડેટ મેં જિસકે કારણ જો છોટા ઉદયપુર નર્મદા ટાપી ઓર ડાંગ મેં લાઇટ રેન આઇસોલેટેડ પ્લેસીસ હોને કા પૂર્વાનુમાન હૈ. અને આજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું. સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. વિભુ, જે રીતે ગઈકાલે અમદાવાદનું તાપમાન સૌથી વધારે જોવા મળ્યું, અત્યાર સુધીનો રેકોર્ડ અમદાવાદમાં જોવા મળ્યો ગરમીનો આ સિઝનમાં, અને હજી પણ આવનારા 5 દિવસ ઘણા જ મહત્વના છે કારણ કે વધુ ગરમી પડવાની છે. એથી બિલકુલ, કારણ કે હવામાન વિભાગ દ્વારા જ આગાહી કરવામાં આવી હતી કે 7 તારીખે જે ગુજરાતના અનેક વિસ્તારમાં હીટવેવ રહેશે, સાથે જ તાપમાન છે તે ઊંચું રહેવાનું અનુમાન પહેલેથી જ વ્યક્ત કરી દેવામાં આવ્યું હતું. અને ગઈકાલે જે રીતે ગરમી પડી તે સિઝનનું સૌથી વધારે ગરમ શહેર છે અમદાવાદ રહ્યું, અને અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4 દિવસ છે તાપમાન યથાવત રહેશે, અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ગરમ અને ભેજ વાળા પવનો ફૂંકાશે, જેના કારણે અકળામણની અનુભવ પણ થશે. તો જે 12 અને 13 તારીખના જે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થશે, અને તેના કારણે સામાન્ય વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હવે જે મે મહિનાનો એન્ડ છે તે ખૂબ જ ગરમ રહેતો હોય છે, અને ધીમે ધીમે તાપમાન પણ વધતું જશે, એટલે કે કાળઝાળ ગરમીનો અહેસાસ છે તે લોકો કરશે. હીટવેવની જે આગાહી કરવામાં આવી હતી તેમાં ભાવનગર અને દીવ છે તે હીટવેવ રહેશે, એટલે કે લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. 1 થી 4 નો જે સમય હોય છે કે સૂર્યના સીધા જ કિરણો ધરતી પર પડતા હોય છે, અને તેના કારણે ડિહાઈડ્રેટ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે. તો લોકોએ પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે બપોરના 1 થી 4 જો કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળે, અને ખાસ કરીને વધારેમાં વધારે પાણી પીવે જેના કારણે ડિહાઈડ્રેશનથી બચી શકાય. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. ચોમાસાને લઈને અંબાલાલની મોટી આગાહી અહીંયા સામે આવે છે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તારીખ 10 થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી આવી છે. 10 થી 15 મે સુધી ભારે આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. મે માસમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે, અને આ ચક્રવાતો લગભગ 10-11-12 મે પછી તેની શક્યતા વધારે રહેશે, અને
તારીખ 17-24 માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને ત્યારબાદ જે લક્ષદ્વીપના ટાપુઓમાં પણ થોડીક અસર જોવા મળશે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રોજા આપશો. નમસ્કાર. યુપીના અમેઠીમાં સ્મૃતિ ઇરાનીએ ગજવી જનસભા. કોંગ્રેસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીને કર્યા સવાલ. કહ્યું ચૂંટણી ભારતમાં ચાલે છે અને રાહુલ ગાંધીને સમર્થન પાકિસ્તાનથી મળી રહ્યું છે. હરિયાણાના સિરસામાં સીએમ નાયબસિંહ સૈનીએ કર્યો ચૂંટણી પ્રચાર. સભા સંબોધન કરતા કહ્યું દેશની દરેક સમસ્યાનું સમાધાન નરેન્દ્ર મોદી પાસે છે. કોંગ્રેસ પાસે વિકાસની કોઈ નીતિ નથી. બોલિવૂડ એક્ટર શેખર સુમને કરી રાજકારણમાં એન્ટ્રી. ભાજપમાં જોડાયા બાદ શેખર સુમન અને રાધિકા ખેરા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા. શેખર સુમને કહ્યું સામાન્ય માણસ છું, હીરામંડીનો નવાબ નથી. પ્રધાનમંત્રી મોદી અમદાવાદના રાણીપમાં કર્યું મતદાન. નિશાન સ્કૂલમાં મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવ્યો. પીએમ મોદી અને અમિત શાહ પગપાળા પહોંચ્યા હતા મતદાન મથક. રાણીપ મતદાન મથક પર પીએમ મોદીની એક ઝલક જોવા ઉમટ્યા હતા લોકો. નરેન્દ્ર મોદીની તસવીર હાથમાં લઈ રાહ જોઈ રહ્યા હતા લોકો. પીએમ મોદીએ લોકોનો ઓટોગ્રાફ પણ લોકોને આપ્યો. પીએમ મોદી મતદાન કરવા જઈ રહ્યા હતા ત્યારે એક સર્જાયો ભાવુક દ્રશ્યો. નાનકડી બાળકી પીએમને જોઈને ભાવુક થઈ ગઈ હતી અને હેતથી ભેટી પડી. પીએમ મોદી એક બાળકને પોતાના હાથમાં ઉચકી રમાડતા પણ જોવા મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં કર્યું હતું મતદાન. આ પૂર્વે તેમણે કામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યું મતદાન. સી આર પાટીલે પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન મથક. મતદાન કરી વધાર્યો હતો અન્ય મતદારોનો ઉત્સાહ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજમાં કર્યું મતદાન. લોકશાહીના મહાપર્વને વધાવતા મતાધિકારનો ઉપયોગ કર્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલે પણ કર્યું મતદાન. બીમારીમાં પણ મતદાન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું મતદાન. પાલીતાણાના હણોલ ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો. પરિવાર સાથે પહોંચ્યા હતા મતદાન મથક. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ અમરેલીમાં કર્યું મતદાન. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઈશ્વરિયા ગામમાં મતદાન કર્યું. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ અમરેલીમાં પરિવાર સાથે મતાધિકારનો કર્યો ઉપયોગ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ મતદાન મથકને લીધી મુલાકાત. મતદાતાઓને મતદાન મથક ઉપર મળ્યા રૂપાલા. સ્થાનિક કોર્પોરેટર સહિતના નેતાઓ પણ રહ્યા ઉપસ્થિત. દાહોદ લોકસભા બેઠકમાં રાજ્યમંત્રી બચુ ખાબડે મતદાન કર્યું. તેમના વતન પીપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં તેઓએ મતદાન કર્યું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે હાથમાં મોરપીચ રાખી મતદાન કર્યું. જશવંતસિંહ ભાભો જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. વડોદરામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મતદાન કર્યું. રંગ વિદ્યાલયમાં પોતાના પરિવાર સાથે કર્યું મતદાન. વડોદરાના રાજવી પરિવારે પણ મતદાન કર્યું. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે આપ્યું મત. વાગોડા વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવારે કર્યું મતદાન. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નંદેશ્વરી ગામમાં મતદાનની ફરજ અદા કરી. પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુશ્રીવાસ્તવે વ્યારા ગામે કર્યું મતાધિકારનો ઉપયોગ. જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમે માતા સાથે મતદાન કર્યું. નવાગામ ઘેડમાં આવેલા મતદાન મથક ઉપર સાંસદ પૂનમબેન માડમે મતદાન કર્યું. વ્હીલચેરમાં માતાને સાથે રાખીને પૂનમબેને કર્યું મતદાન. જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પોતાના પરિવાર સાથે કર્યું મતદાન. રાજેશ ચુડાસમાએ પોતાના વતન ચોરવાડમાં ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે મતદાન કર્યું. મતદાન બાદ રાજેશ ચુડાસમાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. વડોદરાના ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પરિવાર સાથે કર્યું મતદાન. દોઢ કલાક સુધી લાઇનમાં ઉભા રહી કર્યું મતદાન. મતદારો હેમાંગ જોશીનું ગુલાબના ફૂલો ઉડાડી અને હાર પહેરાવી કર્યું સ્વાગત. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે કર્યું મતદાન. સમા વિસ્તારમાં આવેલા સરસ્વતી સ્કૂલમાં કર્યું મતદાન. રંજનબેન ભટ્ટે ભાજપ ઉમેદવારના જંગી મતોથી વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશુ રાઠવા મતદાન કર્યું. સાથે જ ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ છોટાઉદેપુરના કુવાંટમાં હાઈસ્કૂલમાં કર્યું મતદાન. ભરૂચ લોકસભા બેઠકના બંને ઉમેદવારોએ કર્યું મતદાન. સાંસદ અને ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા અને આપ ગઠબંધન ઉમેદવાર શ્રીધર વસાવાએ કર્યો મતાધિકારનો ઉપયોગ.
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ અંકલેશ્વરમાં મતદાન કર્યું. સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે કેવડી ફળિયા ડાભેલ ખાતે અને ભાજપ ઉમેદવાર લાલુ પટેલે કચ્છીગામમાં કર્યું મતદાન. કચ્છ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન. નીતિશ લાલણે ગાંધીધામ ખાતે પરિવાર સાથે કર્યું મતદાન. પંચમહાલ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે મહીસાગરના મુવાડા ગામે કર્યું મતદાન. વલસાડ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયતમાં મતદાન કર્યું. ઉનાઈમાં ઉષ્ણ અંબા માતાજીના આશીર્વાદ લઈ મતદાન કર્યું. અનંત પટેલે પોતાની સાથે ભારતીય સંવિધાનની પુસ્તક રાખી મત આપ્યું. સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઋતુભાઈ કમકવાણાએ ચોટીલા પ્રાથમિક શાળા નંબર 2માં મતદાન કર્યું. પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું. મતદાન બાદ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આણંદ બેઠક માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કર્યું મતદાન. હેદરડા પ્રાથમિક શાળામાં કર્યું મતદાન. સાથે જ ગુજરાતમાં 25માંથી 16 બેઠક કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. નવસારીના વતની અને બોલીવુડ અને ટેલિવુડના કલાકાર હર્ષ રાજપૂતે કર્યું મતદાન. હર્ષ રાજપૂતે પરિવાર સાથે કર્યું મતદાન. હર્ષ રાજપૂતે મુંબઈથી આવી નવસારીમાં મતદાનની ફરજ અદા કરી. ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીએ કર્યું મતદાન. પોતાના ગામ ટપ્પરમાં મતદાન કર્યું. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બજાવી નૈતિક ફરજ. પૂર્વ ક્રિકેટર નયન મોંઘિયાએ પણ પત્ની સાથે અકોટમાં મતદાન કર્યું. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા નજીક આવેલા મૂળ આફ્રિકન સિદ્ધિ બાદશાહ સમાજના જાંબુર ગામે મતદાનનો માહોલ જામ્યો. સિદ્ધિ સમાજના પ્રસિદ્ધ ધમાન નૃત્ય અને પારંપરિક પહેરવેશમાં ગ્રામ્ય લોકો મતદાન મથકે મત દેવા માટે પહોંચ્યા. ગીર સોમનાથના બાણેજ ગામના બુથ નંબર 3નું 100% મતદાન થયું. માત્ર એક જ મતદાતા માટે ઉભું કરવામાં આવ્યું છે આ બાણેજ મતદાન મથક. મહંત હિરદાસ બાપુએ મત આપતા પૂર્ણ મતદાન. વડોદરાના મુભા ગામે ઘરે દુઃખદ ઘટના બની હોવા છતાં મતાધિકારનો ઉપયોગ કર્યો. પત્નીના અવસાન બાદ પણ પતિએ કર્યું મતદાન. પરિવારજનોએ મતદાન કર્યા બાદ અંતિમ ક્રિયા શરૂ કરી પત્નીની સ્મશાન યાત્રા અટકાવી અને કર્યું મતદાન. ધોરાજીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વરાણું અનોખું મતદાન. ડુંગળીનો હાર પહેરી કર્યું મતદાન. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા તંત્રને જાગૃત કરવા ડુંગળીનો હાર પહેર્યો. અમરેલીના પ્રતાપપરાના લોકોનું અનોખું મતદાન. 100થી વધુ દંપતીઓ એક સાથે મતદાન મથક ઉપર પહોંચ્યા. ઢોલ અને શરણાઈ સાથે વાજતે ગાજતે મતદાન માટે પહોંચ્યા. છેલ્લી 2 ચૂંટણીઓથી શરૂ કરાઈ છે આ પ્રકારની પરંપરા. લોકશાહીના પર્વમાં ટ્રાન્સજેન્ડર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આણંદના પેટલાદમાં ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પેટલાદના રસ્તાઓ પર ટ્રાન્સજેન્ડર આકર્ષણનું કેન્દ્ર બન્યા. બનાસકાંઠામાં પોલીસની માનવતા મહેકી. પાલનપુરમાં મતદાન માટે આવેલા વૃદ્ધને પોલીસે તેડી લઈ મતદાન મથક સુધી પહોંચાડ્યા. પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટની અને કોન્સ્ટેબલ કૌશિક ચૌધરીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અમેરિકામાં સ્થાયી થયેલા નાગરિકે લોકશાહીનો આ મહાપર્વ ઉજવ્યો. 22 વર્ષથી અમેરિકામાં રહેતા પ્રશાંત ચંદારણા મતદાન કરવા માટે ખાસ ભારત આવ્યા. 3 લાખ અરજીને મતદાન કરવા માટે આવેલા એનઆરઆઈએ અન્યોને પણ આપી પ્રેરણા. રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. અનેડા ગામમાં લોકોએ કર્યું સામૂહિક મતદાન. ઢોલ નગારાના નાદ સાથે લોકોએ ગરબે ઘૂમી મતદાન કર્યું. રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મતદાન કર્યું. રાજા રામમોહન રાય સ્કૂલ ખાતે કર્યું મતદાન. ક્ષત્રિય સમાજના ભાઈઓ પાઘડી અને બહેનો કેસરી સાડી પહેરીને પહોંચ્યા હતા મતદાન મથક. બનાસકાંઠામાં ડીસામાં અમેરિકાથી આવી પરિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના એક મત માટે 3 લાખની ટિકિટનો ખર્ચ કરી મતદાન કર્યું. તો આ તરફ ડીસાના શમશેરપુરામાં લગ્ન પહેલા વરરાજાએ કર્યું મતદાન. વડોદરામાં મતદાન કરો અને મફત વડાપાઉ ખાવાની ઓફરે જમાવ્યું આકર્ષણ. સવારના 7 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવી હતી આ ઓફર. મોટી સંખ્યામાં મતદારોએ વડાપાઉની લિજ્જત માણી. મતદારોને આકર્ષવા અનોખી ઓફર. કચ્છમાં ભચાઉની ગુણાતીતપુરમાં મતદારો માટે અનોખી ઓફર બની આકર્ષણનું કેન્દ્ર. ગુણાતીતપુર વિકાસ મંડળે મતદારો માટે નિઃશુલ્ક ફાફડાની કરી વ્યવસ્થા. પાટણમાં મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. વૃદ્ધ મતદારો સહિત દિવ્યાંગ મતદારોના મતદાન મથકો પર ધસારો જોવા મળ્યો. સુરક્ષા ફરજ પરના પોલીસ કર્મચારીઓ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની મદદ કરતા નજરે પડ્યા.
બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પાલનપુર ખાતે દિવ્યાંગ મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું. દાહોદમાં દાસા મુકામે 100 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન. મહીસાગરના સિનાદરિયા ગોરાડા ગામે પણ 104 વર્ષીય વૃદ્ધાએ કર્યું મતદાન. અન્ય મતદારોને પણ આપી પ્રેરણા. દ્વારકાના રૂપેણ બંદર પર મતદાતાઓની વહેલી સવારથી જ લાંબી લાઇન જોવા મળી. રૂપેણ બંદરના માછીમારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું. નવસારીમાં ગૌરક્ષકના સંદેશ સાથે ગૌરક્ષકે ગાયને સાથે રાખી મતદાન કર્યું. જમાલપુરના બુથ સુધી ગૌમાતાને લઈ જઈ મતદાનની ફરજ અદા કરી. ગાયને સાથે રાખીને મતદાન કરવા જતા સાજન ભરવાડ આકર્ષણનું કેન્દ્ર બન્યા. રાજ્યમાં સાધુ સંતોએ પણ મતદાન માટે જાગૃતતા દાખવી. સનાતન સાધુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ મતદાન કર્યું. લોકશાહીના પર્વમાં ઢોલ નગારા સાથે નીકળ્યા હતા મતદાન કરવા માટે. ખેડામાં વડતાલ અને કચ્છમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું. નવસારીમાં ગ્રીડ સ્વામિનારાયણ સંસ્થાના 15થી વધુ સંતોએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી. યાત્રાધામ દ્વારકામાં પણ સાધુ સંતો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આણંદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના શ્રી બુચાસણ મંદિરના સંતોએ બુચાસણ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. બુચાસણ પ્રાથમિક શાળામાં વૃદ્ધો સહિત સૌ કોઈ ઉત્સાહથી મતદાન કરવા માટે લોકશાહીના મહાપર્વમાં જોડાયા હતા. બોટાદમાં ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિત સંતોએ કર્યું મતદાન. ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાંખ્યોગી બહેનોએ પણ મતદાન કર્યું. વડોદરાના અટલાદર બીએપીએસ સંસ્થાના સંતોએ મતદાન કર્યું. અટલાદરા સરકારી શાળામાં મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું. મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ મતદાન માટે કરી આપી. લોકશાહીના મહાપર્વ પર જામનગરમાં કૃષ્ણ પ્રણામી ધર્મના વડાનું મતદાન. શ્રી 5 નવતનપુરી ધામના આચાર્ય શ્રી એકસુમાર કૃષ્ણમણીજી મહારાજે સંતો સાથે કર્યું મતદાન. સુધરાઈ ડેલામાં સંતો મહંતોએ મતદાન કરી ફરજ નિભાવી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કર્યું મતદાન. વિશ્વની સૌથી મોટી લોકશાહીને જીવંત રાખવા લોકોને પણ કરી મતદાન કરવાની અપીલ. જૂનાગઢ ગિરનારમાં અંબાજી મંદિરના 87 વર્ષીય મહંત તનસુખ ગિરી બાપુએ કર્યું મતદાન. આ તરફ પંચમહાલમાં અખિલ ભારતીય પંચ દિગંબર અને અખાડા નિદેવ રામજી મંદિરના મહંત શિવદાસજી મહારાજે કર્યું મતદાન. જામનગરમાં રોલ્સ રોયલ કાર લઈ બિલ્ડર દંપતી મતદાન મથકે પહોંચ્યા. ગોજિયા સ્કૂલમાં મતદાન કરવા આવેલા બિલ્ડરની મોંઘેરી કાર બની ચર્ચાનો વિષય. બિલ્ડર દંપતીએ મતદાન કરી દેશ પ્રત્યેની ફરજ નિભાવી. રાજકોટના રાજા માધનતાસિંહે કર્યું મતદાન. વિન્ટેજ કારમાં સવાર થઈ તેઓ મતદાન મથકે પહોંચ્યા. ઢોલ નગારાના નાદ સાથે માધનતાસિંહ મતદાન કરવા માટે